सूरत रेंज वड़ा श्री पांडियन साहेब तथा जिल्लाना वड़ा एसपी साहेब हितेश जोशी साहेब द्वारा जिल्लामां बनता मिलकत विरुद्धना गुनाओ डिटेक्ट करवा माटे अवारनवार एलसीबी एसओजी ने सूचना आपवामां आवेल, जे अनुसंधाने अलग अलग टीमों बनावी जिल्लामां कार्यरत करेल। आज रोज एसओजी शाखाना रोहितभाई चौधरी ने एक बातमी हकीकत मळे के एक सफेद कलरनी ओमनी वानमां अमुक किस्मो कोई चोरी करीने पसार थनार छे, जे अनुसंधाने एलसीबी अने एसओजीनी अलग अलग टीमों बनावी रोड उपर वाहन चेकिंग करेल। जे वाहन चेकिंग दरमियान एक ओमनिक वन जेना नंबर छे GJ14E2540 पसार थयेली, तेमां अमुक बे ईसमो मळी आवेल, एक अर्जणભાઈ નાથુભાઈ ચૌહાણ અને બકુલભાઈ ધનજીભાઈ ઢોલરિયા, જે બંનેને પૂછપરછ કરતાં કોઈ હકીકત જણાવેલ નહીં, જેથી તેઓના નામનું ઈ ગુજકોપમાં સર્ચ કરતાં તેમના વિરુદ્ધમાં NDPS તથા ઘરફોડ ચોરીના અસંખ્ય ગુનાઓ જાણવા મળે, જેથી તેમને વાનની ઝડતી કરેલી અને વાનની ઝડતી દરમિયાન એક ગ્રાઇન્ડર મશીન, રોકડા રૂપિયા, ચોરી કરેલા જે હીરા છે તે મળી આવેલ, જે બાબતે તેઓની પૂછપરછ કરતાં એઓએ જણાવેલ કે રક્ષાબંધનના દિવસે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાંથી એક હીરાના કારખાનામાંથી તિજોરીને કાપીને એમાંથી આ રકમની ચોરી કરેલ જણાવેલ હતું। આરોપી બે આરોપી પકડાયેલા છે, જેમાં અર્જણ નાથુ ચૌહાણ જે તાલાળા ગીર સોમનાથનો છે અને અત્યારે હાલ ઘરોડી વિસ્તારમાં રહે છે, તેના વિરુદ્ધમાં કુલ 7 ગુના દાખલ થયેલા છે, 6 ગુના દાખલ થયેલા, એમાં 3 ગુના છે એ ઘરફોડ ચોરીના ગુના દાખલ થયેલા છે અને 3 ગુના NDPSના દાખલ થયેલા છે। સૌરાષ્ટ્રમાં કરેલી છે ચોરી અને સુરત સિટીમાં પણ અગાઉ આ આરોપીએ ચોરી કરેલ છે। બીજો આરોપી છે બકુલ ધનજી ઢોલરિયા, જે સાપર વેરાવળનો છે, રાજકોટનો, અને હાલ એ ઘલોડી વિસ્તારમાં રહે છે। તેના વિરુદ્ધમાં અગાઉ ઘરફોડ ચોરીના 2 ગુના દાખલ થયેલા છે, એક સૌરાષ્ટ્રમાં તાલાળા ગીર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે અને બીજો કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે। આ આરોપીઓ પાસેથી કુલ 32,41,000 જેટલો મુદ્દામાલ રિકવર કરેલો છે, જેમાંથી જે કારખાનામાંથી હીરા ચોરી કરેલા 8,700 ઉપરાંતના હીરા છે, જેની કિંમત 25,82,000 જેટલી થાય છે, અને અમુક હીરા જે આ આરોપીઓએ વેચી નાખેલા છે, એ હીરા જે વેચેલા રોકડા રૂપિયા 5,80,000 છે। બીજો સાધન સરંજામમાં એમની પાસેથી ડ્રીલ, જે ચોરીમાં ઉપયોગ કરેલું વાન ઉપયોગ કરેલું, બીજી જે પેચિયા પાના પકડ જેવો અલગ અલગ મુદ્દામાલ એમની પાસેથી કબજે કરવામાં આવેલા છે। આ આરોપીઓ પૈકી એમની સાથે એક પરેશ હીરા મુંગલપરા કરીને રાજકોટનો રહેવાસી છે, એ મેઇન આરોપી છે આ જે ગુનો આચરવાનો છે, તે હાલમાં નાસી ગયેલ છે, અને એ પરેશ મુંગલપરા વિરુદ્ધમાં કુલ 14 ગુના દાખલ થયેલા છે, આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ગુના આચરેલા છે। આ ગુનાના આરોપીઓએ ગુનો આચરતા પહેલાં ગુનાવાળી જગ્યાનું અનેકવાર ત્યાં જઈને રેકી કરેલી હતી, કારખાનું ક્યારે ખુલે છે ક્યારે બંધ થાય છે, તિજોરી ક્યાં મૂકેલી છે એ દરેક પ્રકારની રેકી કરેલી હતી, અને રેકી કર્યા બાદ આ લોકોએ નક્કી કર્યું કે રક્ષાબંધનના દિવસે કારખાનામાં રાત્રે પણ કોઈ હોતું નથી અને તહેવાર હોવાથી રાત્રે પણ કોઈ હોતું નથી અને કારખાના બંધ થવાનો સમય પૂરેપૂરો એ લોકોએ જાણી લીધો, એ પ્લાનિંગ મુજબ તેઓ રાત્રે એક વાન લઈને ત્યાં આ ત્રણેય લોકો જાય છે, સાથે તેઓની સાથે મેગ્નેટિક ડ્રીલ મશીન, ગ્રાઇન્ડર, પેચિયા, તાળું કાપવાનું જે પાના પકડ છે બધું સાધનો લઈ અને ત્યાં જઈ અને કોઈ હોતું નથી એ દરમિયાન કારખાનાનું તાળું તોડી અંદર તિજોરી જે મૂકેલી છે તેને ગ્રાઇન્ડર મશીન વડે કાપીને તેમાંથી હીરા અને રોકડા રૂપિયાની ચોરી કરીને નાસી જાય છે।